अनलिमिटेड एंटरटेनमेंट के साथ अच्छे एक्टर्स और सिंगर्स बनने के लिए बहुत जरूरी जानकारियां और कॉन्फिडेंस डेवलपमेंट, स्पीच इम्प्रूवमेंट जैसी जानकारी के लिए चैनल अभी सब्सक्राइब करें और बेल आइकन दबाएं और सभी जानकारियों का लाभ लें। नारी तू नारायणी, स्त्री बे घरू जळे, एक पितानू एक पतिनू, आवा अनेक महान वाक्यों आपणे वर्षोथी सांभळीए छीए। पण ज्यारे ए ज स्त्री माटे कंईक नक्कर कार्य करवानी, एना माटे कोई खर्च करवानी के ए कार्यमां निस्वार्थ मेहनत करवानी थाय तो कोई तैयार थतुं नथी। पण आवुं अति कठिन અને અશક્ય કાર્ય કરી બતાવ્યું સાલ 1968માં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા શ્રી જંતીલાલ કેશવજી મહેતા નગર શ્રેષ્ઠીએ શ્રીમતી જીવકોરબેન જંતીલાલ મહેતા વિવિધ લક્ષી ગર્લ્સ હાઈસ્કૂલનું નિર્માણ કર્યું। કુલ 16 રૂમો સાથે આ શૈક્ષણિક મહાયાત્રા શરૂ થઈ। આમ તો આ યાત્રાની શરૂઆતના મૂળ સાલ 1961માં છે। શિક્ષણ એ વ્યાપારનું કેન્દ્ર ન બને તે માટે સિહોરના તત્કાલીન નગરશેઠ શ્રી જંતીલાલ કે મહેતાના વડપણ નીચે સિહોર મિત્ર મંડળ મુંબઈના સહકારથી સિહોર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના થઈ અને અહીંથી જે ઉત્કૃષ્ટ વિચારો રોપાયા તેનું બીજાંકુરણ સાલ 1968માં શ્રીમતી જેજે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલના ખૂબ મોટા બિલ્ડિંગ સ્વરૂપે થયું। વધારે રૂમની જરૂરિયાત ઊભી થતાં ઈસવીસન 1972માં શ્રી મણિબેન શાંતિલાલ મહેતા વિદ્યાર્થી ગૃહના 4 રૂમનું નિર્માણ શ્રી શાંતિલાલ કાનજીભાઈ મહેતાના દાનથી થયું। ત્યારબાદ 1997-1998માં શ્રી જે કે મહેતા ફાઉન્ડેશન તથા શ્રી જે કે મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે કે મહેતા હોલનું નિર્માણ થયું, જ્યાં વિદ્યાર્થિનીઓ પ્રાર્થના કરે છે। ઈસવીસન 2003-2004માં ધી સિહોર એજ્યુકેશન સોસાયટી દ્વારા સ્ટાફ રૂમ, પ્રિન્સિપાલ ઓફિસ, કાર્યાલય તથા લાઇબ્રેરીનું નિર્માણ થયું। ઈસવીસન 2013માં શાળાનું રિનોવેશન શ્રી જે કે મહેતા ફાઉન્ડેશન જે કે મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થયું। ઈસવીસન 2013માં શ્રી જે કે મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ જે કે મહેતા ફાઉન્ડેશન દ્વારા જ કંચન સ્પોર્ટ્સ ક્લબ અંતર્ગત બાસ્કેટબોલ ગ્રાઉન્ડનું નિર્માણ થયું। ઈસવીસન 2017-2018માં શ્રીમતી લીલાવંતી વામનરાય મહેતાના એક્ઝિક્યુટરો દ્વારા અટલ ટિકરિંગ લેબ, કમ્પ્યુટર લેબનું નિર્માણ થયું। ઈસવીસન 2018-2019માં શ્રી વસંતભાઈ, કિરીટભાઈ તથા ડૉક્ટર નલિનીબેનના અનુદાનથી શ્રીમતી અનસુયાબેન બળવંતરાય શાંતિલાલ મહેતા ઉચ્ચતર માધ્યમિક સંકુલ અસ્તિત્વમાં આવ્યું, જેમાં શાહ કાળિદાસ પ્રાગજી ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી શાહ મોતીચંદ વિઠ્ઠલદાસ પરિવાર દ્વારા 4 વધારાના રૂમોનું નિર્માણ થયું। આ રૂમોમાં ફર્નિચર માટે શ્રી જીતેન્દ્રભાઈ જે મહેતા, શ્રી જંતીલાલ દોશી પરિવાર તથા શ્રી મોતીચંદ વિઠ્ઠલદાસ પરિવારનું અનુદાન પ્રાપ્ત થયું। ઉપરાંત 2018-2019માં જે કે મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી જે કે મહેતા ફાઉન્ડેશન દ્વારા કેશવજી પિતાંબરદાસ હોલ એ ટેબલ ટેનિસ તેમજ અન્ય ઇન્ડોર મલ્ટીપર્પઝ રમતગમત માટે એ હોલનું નિર્માણ થયું। આ તો થઈ નિર્માણની વાત। શિક્ષણ એ સંકુલોના નિર્માણ માત્રથી જ નહીં, પરંતુ અમલમાં મુકાતી શિક્ષણ પદ્ધતિથી દીપી ઉઠે છે। આવો વિવિધ ક્ષેત્રોની શ્રેષ્ઠ શિક્ષણ
તથા કાર્ય પદ્ધતિ નિહાળીએ. શાળાના આચાર્ય શ્રી મીનાક્ષીબેન તથા 35 શિક્ષકો સ્ટાફ ભાઈબહેનના નેજા નીચે કુલ 25 ક્લાસરૂમોમાં શિક્ષણનું ઉત્કૃષ્ટ કાર્ય થઈ રહ્યું છે. હવા ઉજાસવાળા આ તમામ રૂમો તથા પ્રકૃતિના ખોળે આવેલી આ સ્કૂલનું વાતાવરણ જ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પરિણામ માટે પ્રોત્સાહિત કરે છે અને આથી જ સંસ્થાનું પરિણામ સરેરાશ 80-90% રહે છે. આજુબાજુના 35 ગામડાઓમાંથી પણ બહેનો અહીં અભ્યાસ અર્થે આવે છે. અહીં કુલ 1,550થી વધુ બહેનો અભ્યાસ કરે છે. શ્રીમતી લીલાવંતી વામનરાય મહેતા તથા કેન્દ્ર સરકારશ્રીના અનુદાનથી અતિ આધુનિક એરકન્ડિશન્ડ અટલ ટિકરિંગ લેબ બની. પ્રોજેક્ટર સાથે ટોટલી કમ્પ્યુટરાઇઝ્ડ આ લેબમાં વિદ્યાર્થિનીઓને લેટેસ્ટ તમામ ટેકનોલોજી શીખવવામાં આવે છે, જેમાં રોબોટિક્સ, 3D પ્રિન્ટિંગ વગેરે છે. અહીં કોમ્પ્યુટર લેબમાં નિષ્ણાત શિક્ષકોની મદદથી વિદ્યાર્થિનીઓ સમગ્ર વિશ્વ સાથે કદમ મિલાવે છે. આ ઉપરાંત એડવાન્સ્ડ સ્માર્ટ ક્લાસ તો ખરા જ. જેજે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓ વિશ્વની તમામ આધુનિક શૈક્ષણિક સુવિધાઓ સાવ નગણ્ય ફીમાં મેળવી રહી છે. અહીં વાઈફાઈની આધુનિક સુવિધાનો લાભ લઈ અનેક વિદ્યાર્થિનીઓને એકસાથે જ્ઞાન અપાય છે. જ્ઞાનની પરબ સમાન ડૉક્ટર એમપી શાહ, ઉર્મિલાબેન શાહ તથા ડૉક્ટર સમીર શાહ લાઇબ્રેરી અનેક વિદ્યાર્થિનીઓ સાથે અહીંના સ્ટાફ શિક્ષકોની જ્ઞાન ભૂખને પણ સંતોષે છે. કુલ 7,500થી પણ વધુ પુસ્તકો ઉપરાંત મેગેઝિન્સ, વર્તમાનપત્રોથી સજ્જ આ લાઇબ્રેરીમાં ધોરણ 11 તથા 12ની બહેનોને વિષયવાર રેફરન્સ બુક તથા અન્ય સાહિત્ય પણ ઉપલબ્ધ કરાવે છે. વ્યક્તિત્વ વિકાસ, પ્રવાસ, વિજ્ઞાન, કાવ્યો, નાટકો, કેળવણી, ધાર્મિક એવા અનેક વિષયો પર ના પુસ્તકો ઉપરાંત ભગવદ્ ગો મંડળ જ્ઞાનકોશ
વિશ્વ, ભારતની અસ્મિતા જેવા વિશાળ કદના સંદર્ભ પુસ્તકો ડિક્શનરી પણ અહીં છે. સુચારુ રૂપે સંપૂર્ણ શાંત વાતાવરણમાં વિદ્યાર્થિનીઓ વાંચી શકે. અને સમગ્ર સંચાલન થઈ શકે છે તેનો શ્રેય ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા શૈલેષભાઈ પરમારને જાય છે. શૈક્ષણિક જ્ઞાન સાથે ભવિષ્યમાં પોતાની આવડત કૌશલ્ય પર પગભર થઈ શકે તે માટે અહીં સ્કૂલમાં જ ભરતગૂંથણ અને તેના અનેક પ્રકારો શીખવાય છે. ઉપરાંત મોતીકામ, ચિત્રકામ, રંગોળી કાર્ય, મહેંદીકામ દ્વારા અહીંની વિદ્યાર્થિનીઓએ ખૂબ જ ઉચ્ચ કક્ષાએ ઇનામો મેળવ્યા છે અને ભવિષ્યમાં ખૂબ સારી આવક પ્રાપ્ત થતી હોય તેવો વ્યવસાય પણ જાતે જ શરૂ કર્યો છે. આ ઉપરાંત હોમ સાયન્સ અંતર્ગત દીકરીઓને નિષ્ણાત વિષય શિક્ષક અલગ અલગ વાનગીઓ આજના યુગની તમામ જરૂરી આઇટમ શીખવે છે, જેનાથી દીકરીઓનો આત્મવિશ્વાસ ખૂબ વધે છે. કૌશલ્ય સાથે જ આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરવા વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, દેશભક્તિ ગીત, લોકગીત, સમૂહ ગીત, લોકનૃત્ય, રાસ ગરબા, ચિત્ર સ્પર્ધા, ક્વિઝ, રંગોળી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા જેવી અનેક સ્પર્ધાઓના અહીં આયોજન થાય છે. આના કારણે જ ખૂબ જ ઉચ્ચ કક્ષાએ વિદ્યાર્થિનીઓ અનેક એવોર્ડ્સ જીતી છે. આ ઉપરાંત પર્યાવરણની જાળવણી પ્રત્યેની જાગૃતિ અહીંની વિદ્યાર્થિનીઓમાં ખૂબ જ છે, જેની અંતર્ગત પ્રવૃત્તિઓ ઇકો ક્લબમાં કરવામાં આવે છે. સ્વચ્છતા ત્યાં જ પ્રભુતામાં માનનારી બહેનો તથા અહીંનો સ્ટાફ સ્વચ્છતા પ્રત્યે સદાય જાગૃત રહે છે. માનસિક વિકાસની આ પ્રવૃત્તિઓ સાથે શારીરિક સુદૃઢતા કેળવાય એના માટે અહીં રમતગમતની ખૂબ જ પ્રવૃત્તિઓ કરાવાય છે. ટેબલ ટેનિસ, બાસ્કેટબોલથી લઈ અનેકવિધ રમતોમાં સ્કૂલ મેનેજમેન્ટના પ્રોત્સાહન થકી અહીંની વિદ્યાર્થિનીઓ રાજ્ય તથા રાષ્ટ્રકક્ષાએ મેડલ લઈ આવેલ છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત 2016માં મેં સિલ્વર મેડલ મેળવ્યું હતું અને 2018માં બ્રોન્ઝ મેડલ મેળવ્યું હતું. તેમજ મને મારી શાળામાં શિક્ષકોએ અને આચાર્યોએ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે, જેનું શાળાને ગૌરવ છે. શારીરિક માનસિક વિકાસ બાદ અહીં બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસ અંતર્ગત પ્રાર્થના, યોગાભ્યાસ, પ્રાણાયામ પણ નિયમિત કરાવાય છે. અહીં શાળામાં નિયમિત રીતે ઉત્સવો ઉજવાતા રહે છે. પ્રજાસત્તાક દિન,
યોગ દિનથી લઈ નવરાત્રિ ઉત્સવ, ગાંધી જયંતિ, આંબેડકર જયંતિ એમ અનેક ઉત્સવો મનાવાય છે. સંસ્થામાં વિવિધ ટ્રસ્ટોના સહયોગથી ઇનામ વિતરણ કાર્યક્રમ યોજી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત પણ કરાય છે. આમ કૌશલ્ય, માનસિક, બૌદ્ધિક, શારીરિક, આધ્યાત્મિક પ્રગતિ માટેના કાર્યો સાથે મહેનત અને શારીરિક શ્રમદાનનો મહિમા સમજવા અહીં શિક્ષક શ્રી દિલીપભાઈ તથા મુકેશભાઈના નેજા હેઠળ ઈલાબેન, નીતાબેન અને માનકોલિયાભાઈ તથા વિદ્યાર્થીની બહેનોના સહકારથી ગ્રાહક ભંડાર ચલાવાય છે, જે અંતર્ગત સારો પૌષ્ટિક નાસ્તો અહીંથી જ વિદ્યાર્થીનીઓ દ્વારા જ વેચાણ કરાય છે, જેથી વિદ્યાર્થીનીઓને સ્કૂલ બહાર જવું ન પડે. માત્ર એક બે વર્ષના ગાળામાં જ આ સહકારી કાર્યના નફામાંથી સ્કૂલ માટે જ અતિ આધુનિક વોટર આરો પ્લાન્ટ, કુલિંગ પ્લાન્ટ નાખવામાં આવ્યો, જેથી દીકરીઓને શુદ્ધ ઠંડુ પાણી પીવા મળે, સાથે સહિયારા પ્રયાસથી શું કરી શકાય છે તેવી ઉચ્ચ સમજણ પણ વિદ્યાર્થીનીઓને અહીં મળી. અહીં વિદ્યાર્થીનીઓની સેફટી સિક્યોરિટી માટે અન્ય પ્રયાસોના ભાગરૂપે અહીં વિદ્યાર્થીનીઓના આગમન અને જવાના સમયે સિક્યુરિટી ગાર્ડની સુરક્ષા હેઠળ તેઓ સુરક્ષિતતા અનુભવે છે. આ ઉપરાંત અહીં સમગ્ર સંકુલ સીસીટીવીથી સજ્જ હોય દરેક સેકન્ડની માહિતી મળી જાય છે. ઉપરાંત કોઈ વિદ્યાર્થીની ગેરહાજર હોય તો તેના માતા પિતાને કે વાલીને તેની તુરત જ માહિતી આપવામાં આવે છે. આવી જ ચુસ્ત સિક્યોરિટીના ભાગરૂપે અહીંના તમામ શિક્ષકોની એન્ટ્રી એ બાયોમેટ્રિક સિસ્ટમથી કરાવાય છે, જેથી અતિ ચોકસાઈ સાથે દરેક ડેટા રહે. સાથોસાથ અહીં વિદ્યાર્થીનીઓમાં શિસ્તની ભાવના પણ બળવત્તર બને તે ખ્યાલ રખાય છે, જે અહીં બેસવા, જવા, આવવા કે ઇવન પાર્કિંગમાં મૂકેલા વાહનોમાં પણ શિસ્તની ભાવના દેખાઈ આવે છે. અહીં એ વાતની ખાસ નોંધ લેવી જોઈએ કે શાળામાં દર વર્ષે ટ્રસ્ટ દ્વારા સસ્તા દરે દરેક વિદ્યાર્થીનીઓને 10 નોટબુક્સ અપાય છે. મુંબઈ સ્થિત શેઠ શ્રી પ્રતાપભાઈ પરસોત્તમભાઈ મહેતા દ્વારા નિઃશુલ્ક નોટબુકનું વિતરણ કરાવાયેલ. આ ઉપરાંત દર વર્ષે આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓને મહેન્દ્ર ચત્રભુજ ગાંધી ટ્રસ્ટના શ્રી ગૌરાંગભાઈ તથા શ્રી ભદ્રેશભાઈ દ્વારા 400 થી 500 બહેનોને યુનિફોર્મ વિતરણ કરાય છે. આમ અત્યંત હવા ઉજાસવાળા રૂમો કે વેલ ફર્નિશ્ડ સ્કૂલ જ નહીં, પરંતુ સ્ટાફ, શિક્ષકો, પ્રિન્સિપાલ, સિહોર એજ્યુકેશન સોસાયટીની ગવર્નિંગ કાઉન્સિલના પ્રમુખ શ્રી નવીનચંદ્ર મહેતા, ઉપપ્રમુખ શ્રી સૂર્યકાંતભાઈ મણિયાર, ઉપપ્રમુખ શ્રી પ્રતાપભાઈ શાહ, શ્રી અશ્વિનભાઈ ગોરડિયા, ખજાનચી જસુભાઈ મુની તથા મંત્રી શ્રી ભરતભાઈ મલુકા તથા ટ્રસ્ટીઓની અંદરોઅંદરની મસલતો, વિચાર વિમર્શ અને જરૂરી તમામ કાર્યો કરવાની નેમને કારણે આજે સ્કૂલ 300 વિદ્યાર્થીનીઓમાંથી 1550થી વધુ વિદ્યાર્થીનીઓ સુધી પહોંચી છે, જેમાં ગવર્નિંગ કાઉન્સિલના સભ્યશ્રીઓની મહેનત આમાં ભળેલી છે, જેના લીધે અસંખ્ય વિદ્યાર્થીનીઓ ખૂબ જ ઉચ્ચ કક્ષાએ સન્માનિત થયેલ છે અને સ્કૂલને અનેક એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે. અને અનેક વિદ્યાર્થીઓ આજે ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, પીએચડી તથા ક્લાસ 1 કે ક્લાસ 2 ના હોદ્દા ઉપર બિરાજી રહી છે. જિલ્લાની આ ગૌરવવંતી શાળાએ અનેક વિદ્યાર્થીની બહેનોના ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યા છે. હું પણ આ શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની છું. આ જ શાળામાં વિજ્ઞાન ગણિતના મદદની શિક્ષક તરીકે ફરજ બજાવી ત્યારબાદ ઇન્ચાર્જ આચાર્ય તરીકે હાલ કાર્યરત છું. આ શાળાની 50 વર્ષની શૈક્ષણિક યાત્રામાં 38 વર્ષ
મેં પણ અહીંયા ગાળ્યા છે જેની હું સાક્ષી છું, જેનું મને અત્યંત ગૌરવ છે. આ પ્રસંગે આ શાળાની વિદ્યાર્થીની બહેનોના ભવિષ્ય ઉજ્જવળ થાય તે માટે હાર્દિક શુભકામના પાઠવું છું. આજથી 34 વર્ષ પહેલાં સિહોરની શ્રી જે.જે. મહેતા ગર્લ્સ હાઈસ્કૂલમાં હું અભ્યાસ માટે દાખલ થઈ એ પગલાંને હું મારા વિકાસના પ્રથમ પગલાં તરીકે મૂલવું છું. નમસ્કાર, ધી સિહોર એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જે.જે. મહેતા ગર્લ્સ હાઈસ્કૂલના 50 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે હું સર્વેને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. તમારી જેમ જ શ્રીમતી જે.જે. મહેતા ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થી. શ્રીમતી જે.જે. મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ એટલે આ દેવાંશી નામની રજને ડોક્ટર દેવાંશીનો વંડોળ બનાવનાર તથા એક મોટા સમૂહમાંથી એક સમાન જ્ઞાન પ્રાપ્ત કરીને આજે એકલા દર્દીઓની વ્યથાને દૂર કરવાની શક્તિ આપવા સુધીની સફર કરાવનાર. મેં MBBS ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરમાંથી પૂર્ણ કર્યું. હું આ શાળાની માધ્યમિક કક્ષાની વિદ્યાર્થીની રહી ચૂકી છું એ બાબતનો મને ખૂબ જ ગર્વ છે. આ શાળા આજે જ્યારે 50 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે ત્યારે હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. આ શાળા આ મુકામ સુધી પહોંચી તેની પાછળ ધી સિહોર એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટીશ્રીઓ આચાર્ય શ્રી મીનાક્ષીબેન તેમજ સ્ટાફ તેનો ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે. આમ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ જ્યારે પૂરું વિશ્વ ઉજવી રહ્યું છે ત્યારે સાથે સિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી જે.જે. મહેતા વિવિધ લક્ષી ગર્લ્સ હાઈસ્કૂલને પણ 50 વર્ષ પૂર્ણ થયેલ છે અને સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ પણ એક ઈશ્વરીય સંકેત જ ગણાય. અંતે ગૌરવશાળી આપણી વિદ્યાર્થિનીઓ અને તમામ સ્ત્રીઓને અર્પિત આ શેર. કોમલ હૈ કમજોર નહીં, શક્તિ કા નામ નારી હૈ. કોમલ હૈ કમજોર નહીં, શક્તિ કા નામ નારી હૈ. જગ કો જીવન દેને વાલી મોત ભી તુજસે હારી હૈ. અસ્તુ. એક કન્યા કેળવણી જુદી શાળા થાય તેવો અભિપ્રાયને વિચારાયો અને આ શાળા સુંદર સ્ટાફ અને વિદ્યાર્થીઓની શિક્ષણની ભાવનાને લીધે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે. આ શાળામાં ઘણી બધી બહેનોએ તેમના જીવનમાં ઉચ્ચ કારકિર્દી પ્રાપ્ત કરી છે અને જેઓ સિહોરની આ સંસ્થાને હંમેશા યાદ કરે છે. બહેનો ઉચ્ચ કારકિર્દી પ્રાપ્ત કરે તેવી મારે પ્રભુને પ્રાર્થના છે, શુભેચ્છા છે. આ સંસ્થા ખૂબ પ્રગતિ કરે એ મારે પ્રભુને પ્રાર્થના અને આ માટેના બધા ટ્રસ્ટીઓના પ્રયાસોને હું બિરદાવું છું, અભિનંદન આપું છું. જય હિન્દ. સિહોર મિત્ર મંડળ અને સિહોર એજ્યુકેશન સોસાયટી બંને લિંક કનેક્ટેડ થયેલા છે. જ્યારે આનું બંધારણ થયું હતું ત્યારે એમાં નક્કી થયેલું છે કે સિહોર મિત્ર મંડળના 3 ટ્રસ્ટીઓ કાયમ આમાં લેવાના અને અમે વર્ષોથી સાથે છીએ. આ લોકો સાથે અમને લોકોને કામ કરવાની બી બહુ જ મજા આવે છે. એકબીજાના સહયોગથી અમે લોકો કામ કરી રહ્યા છે અને ભવિષ્યમાં બી આને માટે અમે સારામાં સારા આ સંસ્થામાં કામ કરી શકીએ અને વિદ્યાર્થીઓને વધારે ને વધારે ફેસિલિટીઓ મળતી જાય એવી અમારી આશા છે. ગુજરાત સરકારશ્રીએ પણ આ સંસ્થામાં વિશેષ રસ લઈને 6 ક્લાસ કરતાં વધારે મંજૂરી ન આપતી હોવા છતાંય માનનીય શ્રી ભૂપેન્દ્રસિંહજી, માનનીય શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીના પ્રયત્નોને કારણે અમને જોઈતા વધારાના વર્ગો મળ્યા અને આજે આ એક સંસ્થા વટસ બની ગઈ છે. સંસ્થાની ખાસિયત એ રહી છે કે અમારા વડીલોએ જે રીતેનું સિંચન કર્યું છે એને કારણે આ સંસ્થા બિલકુલ ભ્રષ્ટાચાર મુક્ત રહી છે. મને કહેતા જરાય ખચકાટ નથી કે આ ભ્રષ્ટાચારના સમયની અંદર એક શિક્ષકની નિમણૂકના જ્યારે 5-5 લાખ રૂપિયા લેવા આવે છે ત્યારે સંસ્થાની સ્થાપના કરવાથી આજ સુધી આ સંસ્થાના ટ્રસ્ટીઓએ 1 પણ રૂપિયો કોઈ સંસ્થા માટે પણ નથી લીધો કે નથી વ્યક્તિગત એ માટે પૈસાને ભ્રષ્ટાચાર કર્યો. આ અમારું એક ગૌરવ છે અને એની નામના ગુજરાતમાં છે એ અમે જાણીએ છીએ. ઉપરાંત
દીકરીઓના એડમિશન માટે પણ સરકારશ્રીમાં વખતો વખત યોગ્ય રજૂઆત કરીને વધારાના વર્ગો મેળવતા રહ્યા છીએ. અને એક વાત છે, પ્રાથમિક કક્ષામાંથી આવતી દીકરીઓ, જેને મોટાભાગની દીકરીઓને લખતા વાંચતા પણ નથી આવડતું હોતું, એ દીકરીઓને અમારા આ શિક્ષકગણ છે એવી રીતે તૈયાર કરે છે કે બોર્ડની પરીક્ષામાં એ ઉત્તીર્ણ થાય છે. અમને આ બાબતની અંદર શિક્ષણ પ્રેમીઓનો, દાતાશ્રીઓનો એટલો સહયોગ પ્રાપ્ત થયો છે કે વખતો વખત અમને અમારી જરૂરિયાત પ્રમાણે અમને દાન મળતા ગયા છે. અમારા પ્રશ્નો એક એમ રહ્યો છે, અને ખાસ કરીને કે સિહોરમાં અથવા તો આજુબાજુના ગામોમાં મોટી મોટી ફી લઈને જે સંસ્થાઓ, જે સ્કૂલો ચાલે છે, તે એને એના વિદ્યાર્થીઓને જે કાંઈ પણ સુવિધા આપે છે, એથી સારી અને સુંદર વ્યવસ્થા અમારા ટ્રસ્ટના પ્રમુખશ્રી અને મારે સાથીદારો બધા અને અમારા ગવર્નિંગ કાઉન્સિલના સભ્યો સૌની આવી ઈચ્છા છે કે અહીં શિવરમાં ભણતા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પણ સારામાં સારી સુવિધા પ્રાપ્ત થાય અને સારામાં સારું શિક્ષણ મેળવી અને ખૂબ ખૂબ પ્રગતિ કરે એવો અમારો એમ રહ્યો છે. સિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત જે જે મહેતા સ્કૂલની સ્થાપના 1968 કરવામાં આવી હતી. આજે આ સંસ્થાએ તેના 50 વર્ષ પૂર્ણ કરીને સુવર્ણ જયંતિ ઉજવવા જઈ રહી છે. સારા ગુણવત્તાવાળા શિક્ષકો શિક્ષણકારોના હિસાબે આ શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે.